વિષાદ યોગની ત્રીજી ગઝલ છે. એનો મૂળ એવો છે કે માણસ જિંદગી ભર પુષ્કળ પ્રયત્ન કરે છે અને છતાં એને કંઈ મળતું નથી, તો એનું નસીબની આડે એનું પાંદડું ફરતું નથી, ત્યારે એ અંતિમ પર આવીને એ આ ગઝલ કહે છે કે થાક્યો છું શોધી શોધીને હું ડાળ ડાળમાં, થાક્યો છું શોધી શોધીને હું ડાળ ડાળમાં, અંતે તો કંઈ ન નીકળ્યું પરણોની આડમાં. તમે નસીબ આડે પાંદડું ગયો છે, મેં જંગલના જંગલ વારંવાર શોધી શોધી ડાળ ડાળ, આ શબ્દોના પુનરાવર્તનથી એક આખા પ્રયત્નનું જંગલ પોતે ઊભું કરે છે કે આખી જંગલના એક એક ડાળની પાછળ હું જોઈ આવ્યો. કે થાક્યો છું શોધી શોધીને હું ડાળ ડાળમાં, થાક્યો છું શોધી શોધીને હું ડાળ ડાળમાં, અંતે તો કંઈ ન નીકળ્યું પરડોની આડમાં. ને શેર સાંભળજો, કે રસ્તા સુધી પહોંચી શક્યું નહીં સફરનું નામ, રસ્તા સુધી પહોંચી શક્યું નહીં સફરનું નામ, મંઝિલનો ભાર રહી ગયો પગના અવાજમાં. મંઝિલ સુધી શું, રસ્તા સુધી પહોંચ્યા નહીં અમે, રસ્તા સુધી પહોંચી શક્યું નહીં સફરનું નામ, મંઝિલનો ભાર રહી ગયો પગના અવાજમાં. ને સાહેબ આ શેર સાંભળજો, કે નહીં તો મહેક કરેણની પણ રેશમી હતી, નહીં તો મહેક કરેણની પણ રેશમી હતી, ભૂલો પડી ગયો હતો હું પારિજાતમાં. સ્વર્ગીય કલ્પનાઓના ખ્યાલમાં એને અચીવ કરવા માટે હું અહીંયા જે મારી સામાન્ય આનંદ હતો એ પણ નહીં માણી શક્યો. નહીં તો મહેક કરેણની પણ રેશમી હતી, ભૂલો પડી ગયો હતો હું પારિજાતમાં. ને શેર જુઓ, કે ઉજાગરાનો અર્થ શું, બસ આટલો હતો. ઉજાગરાનો અર્થ શું, બસ આટલો હતો, ધુમ્મસ લઈને બેસી ગયો છું સવારમાં. ધુમ્મસ ઉજાગરાનો અર્થ, આજે આખી અંદાજે બયાની મજા છે. ઉજાગરાનો અર્થ શું, બસ આટલો હતો, ધુમ્મસ લઈને બેસી ગયો છું સવારમાં. નાનો વિષાદ પણ જે ચરમસીમા પર જાય છે એ આંતર નિરીક્ષણ કરીને એક શેર કહે છે, કે પર્વતથી એક ડગલું હું આગળ વધ્યો હઈશ, પર્વતથી એક ડગલું હું આગળ વધ્યો હઈશ, નહીં તો ન હોઉં ખીણના ગર્ભવાસમાં. પર્વતથી એક ડગલું હું આગળ વધ્યો હઈશ, નહીં તો ન હોઉં ખીણના આ ગર્ભવાસમાં. થાક્યો છું શોધી શોધીને હું ડાળ ડાળમાં, અંતે તો કંઈ ન નીકળ્યું પરણોની આડમાં.